चेप्टर नंबर 9 विषे शीखीशू। तो तेमां आपणने एक प्रश्नमां कीधुं छे, नीचे आपेला नामना अक्षरो गणीने तेनी संख्या सामेना खानामां लखो अने नीचेना प्रश्नना जवाब लखो। तो आपणने अहींया अलग अलग नाम आपेला छे, ते नामना अक्षर आपणे गणीने तेना सामेना खानामां लखवानुं छे। जेम के पहली लाइनमां आपणे जोईए तो के केटला अक्षर छे, 1 2 3 4, तो आपणे तेने सामेना खानामां शुं लख्युं छे, 4। तेवी ज रीते तमने अलग अलग नाम ना अक्षर गणीने तेना सामेना खानामां लखवाना छे। ते मुजब ज आपने नीचेना प्रश्न पूछेला छे। तो के पहला प्रश्नने वात करीए, बे अक्षरवाळा नाम केटला छे। तो अहींया बे अक्षरवाळा जे नाम होय एनी संख्या लखवानी छे। तो के आ जे नाम छे ई 4 अक्षरवाळुं छे, आ 3 अक्षरवाळुं छे, आ पण 3 अक्षरवाळुं छे। तो के बे अक्षरवाळुं नाम छे 1, तो एटला माटे अहीं मैं जवाबमां लख्युं छे 1। पछी तमने पूछ्युं छे 3 अक्षरवाळा नाम केटला छे, तो के आ बधा ज नाममां जे 3 अक्षरवाळा नाम होय ते पूछ्युं छे। तो के 3 अक्षरवाळुं आ 1 छे, 2 3, તો કે 3 અક્ષરવાળા 3 નામ છે, એટલા માટે મેં અહીં લખ્યું છે 3। તો તમને એ મુજબ જ તમને અહીંયા પ્રશ્ન પૂછેલા છે। હવે આપણે વાત કરીએ બીજા પ્રશ્ન વિશે, તેમાં આપણને કીધું છે ચિત્રના આધારે પ્રશ્નોના જવાબ લખો। તો તમને અહીં અલગ અલગ ફળના ચિત્ર આપેલા છે, તે આપણે ચિત્ર ઉપરથી આપણે પ્રશ્ન લખવાના છે। તો તેમાં પહેલા પ્રશ્નની વાત કરે છે, કયું ફળ બધી હરોળમાં છે। તો કે આ બધા જ ફળમાં કયું એવું ફળ છે કે જે બધી જ હરોળ એટલે કે લાઈન, તો કે આ બધા જ ફળમાં કયું એવું ફળ છે કે જે બધી જ લાઈનમાં આપેલું હોય। તો કે આપણે સૌથી પહેલા ફળની વાત કરીશું, દાડમ। તો આપણે દાડમને જોશું, દાડમ પહેલી લાઈનમાં છે, બીજી લાઈનમાં પણ છે। તો કે દાડમ પહેલી લાઈનમાં છે, બીજી લાઈનમાં છે, ત્રીજી લાઈનમાં છે, ચોથી લાઈનમાં નથી। તો કે દાડમ આવશે નહીં। આપણને શું કીધું છે કે જે ફળ બધી જ લાઈનમાં હોય તે ફળનું નામ લખવાનું છે, પણ દાડમ ચોથી લાઈનમાં આપેલું નથી, એટલા માટે દાડમ નહીં આવે। પછી આપણે વાત કરીશું અનાનસની, અનાનસ પહેલી લાઈનમાં છે, બીજી લાઈનમાં નથી, એટલા માટે અનાનસ પણ નહીં આવે। પછી છે દ્રાક્ષ, દ્રાક્ષ પહેલી લાઈનમાં છે, બીજી લાઈનમાં નથી, તો દ્રાક્ષ પણ બધી લાઈનમાં આપેલી નથી। પછી છે તરબૂચ, તરબૂચ પહેલી લાઈનમાં છે, બીજી લાઈનમાં છે, ત્રીજી લાઈનમાં નથી, એટલા માટે તરબૂચ પણ નહીં આવે। પછી આપેલું છે સફરજન, સફરજન પહેલી લાઈનમાં છે, બીજી લાઈનમાં છે, ત્રીજી લાઈનમાં છે, ચોથી લાઈનમાં નથી, તો સફરજન પણ આવશે નહીં। તેના પછીનું ફળ છે કેળું, કેળું પહેલી લાઈનમાં છે, બીજી લાઈનમાં છે, ત્રીજી લાઈનમાં છે, ચોથી લાઈનમાં છે, પાંચમી લાઈનમાં છે અને છેલ્લી લાઈનમાં પણ છે। તો કયું એવું ફળ થયું કે જે બધી જ લાઈનમાં આપેલું છે, તો કે કેળું, એટલા માટે અહીંયા મેં જવાબ લખેલો છે કેળું। બીજો પ્રશ્ન તમને પૂછેલો છે, કયા કયા ફળો 5 હરોળમાં છે। તો કે જે હરોળ એટલે કે લાઈન, તો કે કયા કયા એવા ફળો છે કે જે 5 લાઈનમાં હોય। તો સૌથી પહેલાં તો આપણે દાડમથી જ સ્ટાર્ટ કરીએ, કયા કયા ફળો 5 લાઈનમાં, હરોળ એટલે કે લાઈનમાં છે। સૌથી પહેલાં તો આપણે દાડમ ગણશું, 1 2 3, અને નીચેની અને અહીંયા એક છેલ્લી લાઈનમાં છે 4। તો કે દાડમ 4 લાઈનમાં છે, 5 લાઈનમાં નથી। પછી ગણીએ અનાનસ, 1 લાઈન ગણવાની છે, દાડમ નથી ગણવાના, 1 2 3 4 5, તો કે દાડમ એ 5 લાઈનમાં, સોરી અનાનસ એ 5 લાઈનમાં છે, તો અહીંયા પહેલું નામ આવશે અનાનસ। પછી આપણે જોશું દ્રાક્ષ, દ્રાક્ષ 1 2 3 ને 4, તો કે દ્રાક્ષ 4 લાઈનમાં છે, તો દ્રાક્ષનું નામ પણ નહીં આવે, કેમ કે આપણે 5 લાઈનનું કીધું છે। પછી આપણે જોઈશું તરબૂચનું, 1 2 3 4 5, તો તરબૂચ 5 લાઈનમાં આપેલા છે, તો બીજું નામ અહીંયા આવશે તરબૂચ। પછી આપણે જોઈ લઈએ સફરજનનું, 1 2 3 4, સફરજન 4 લાઈનમાં જ આપેલા છે, એટલા માટે સફરજનનું નામ નહીં આવે। અને છેલ્લે છે કેળું, કેળું તો બધી જ લાઈનમાં એટલે કે 6 લાઈનમાં છે, તો કેળાનું પણ નામ આવશે નહીં।
પછી આપણે વાત કરીએ કયા કયા ફળો ચાર હરોળમાં છે, હરોળ એટલે કે લાઈન, કયા કયા ફળો એવા છે કે જે ચાર લાઈનમાં જ હોય, ચારથી વધારે પણ લાઈનમાં નહીં અને ચારથી ઓછી પણ લાઈનમાં નહીં, ચાર લાઈનમાં જ હોવા જોઈએ. તો સૌથી પહેલાં આપણે દાડમથી જ સ્ટાર્ટ કરીએ, એક બે ત્રણ ને ચાર. તો કે દાડમ એ ચાર લાઈનમાં છે, તો સૌથી પહેલું નામ આવશે દાડમ. પછી વાત કરીએ અનાનસની, તો અનાનસ પાંચ લાઈનમાં હતું જે આપણે ઉપરના પ્રશ્નમાં જવાબ લખ્યો. પછી જોશું આપણે દ્રાક્ષ, એક બે ત્રણ ચાર, તો કે બીજું નામ આવશે દ્રાક્ષ. પછી જોઈએ આપણે તરબૂચ, તો કે તરબૂચ એ પાંચ લાઈનમાં હતું જે આપણે ઉપર જવાબ લખી નાખ્યો છે. પછી જોશું આપણે સફરજન, એક બે ત્રણ ચાર, તો કે સફરજન પણ કેટલી લાઈનમાં આપેલું છે, ચાર લાઈનમાં પણ. તો આપણે ત્રણ નામ લખ્યા, દાડમ, સફરજન અને દ્રાક્ષ, તો કે આ ત્રણ ફળ એવા છે કે જે ચાર લાઈનમાં હોય. તેના પછીના આપણે પ્રશ્નની વાત કરીએ, કયા કયા ફળો એક હરોળમાં એકથી વધુ વખત છે, તો કે શું કીધું છે આપણને, કયા એવા ફળ છે જે કે એક લાઈનમાં એકથી વધુ વખત, એકથી વધુ વખત એટલે કે બે વખત હોવા જોઈએ, ત્રણ વખત હોવા જોઈએ, પણ એકથી વધુ વખત હોવા જોઈએ. તો સૌથી પહેલી લાઈનમાં આપણે જોઈએ કોઈ એવા ફળ છે કે એક લાઈનમાં એકથી વધારે વખત હોય, તો કે પહેલી લાઈનમાં તો એવું કોઈ ફળ નથી, બીજી લાઈનમાં પણ નથી. ત્રીજી લાઈનમાં આપણે જોઈએ, આ જે અનાનસ છે એ જ લાઈનમાં બે વખત આપેલા છે, તો પહેલું નામ તો આવશે અનાનસ. તેના પછીની લાઈનમાં જોઈએ કયું એવું તમને ફળ દેખાય છે જે એક લાઈનમાં એકથી વધુ વખત હોય, તો કે કેરી એવું છે કે જે એક લાઈનમાં બે વખત આવતું હોય, તો બીજું નામ આવશે કેરી. હવે તેના પછીના પ્રશ્ન વિશે વાત કરીએ, કયા કયા ફળો છેલ્લી ત્રણેય હરોળમાં હોય, એટલે કે આપણે જે છેલ્લી આ ત્રણ લાઈન છે એ છેલ્લી ત્રણ લાઈનમાં કયું એવું ફળ છે કે જે ત્રણે ત્રણ લાઈનમાં છે. તો સૌથી પહેલો આપણે જોઈશું તરબૂચ, તરબૂચ આ લાઈનમાં પણ છે, આ લાઈનમાં પણ છે અને છેલ્લી લાઈનમાં પણ છે, તો સૌથી પહેલું નામ આવશે તરબૂચ. પછી આપણે વાત કરીશું કેળું, કેળું પણ છે છેલ્લી ત્રણેય લાઈનમાં, તો બીજું નામ આવશે કેળું. પછી કેરી જોઈએ, કેરી ખાલી આ લાઈનમાં છે, નીચેની બે લાઈનમાં નથી. સંતરું, સંતરું પણ એ જ લાઈનમાં છે, નીચેની બે લાઈનમાં નથી. અનાનસ, તો કે અનાનસ પણ છેલ્લી ત્રણે ત્રણ લાઈનમાં આપેલું છે, તો છેલ્લું નામ આવશે અનાનસ. તો બાળકો હવે આપણે વાત કરીશું તેના પછીના પ્રશ્ન વિશે, તેમાં આપણને કીધું છે નીચેના કોષ્ટકને આધારે પ્રશ્નના જવાબ લખો. અહીંયા પ્રશ્ન આપેલા છે અને અહીંયા કોષ્ટક આપેલું છે, તો સૌથી પહેલા તો આપણે કોષ્ટકને સમજવું પડશે કે તે કોષ્ટકમાં આપણને શું કીધું છે. તો આપણને કીધું છે આઈસ્ક્રીમનો ફ્લેવર, તો તેની આઈસ્ક્રીમનો ફ્લેવર છે તેની નીચે અલગ અલગ આઈસ્ક્રીમના ફ્લેવર લખેલા છે, જેમ
ने